વલ્લભીપુર તાલુકાના વાવડી હણિયાદ ગામે રહેતા પરિવારને ફૂડ પોઈઝન થતા તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. વલ્લભીપુર તાલુકાના વાવડી હણિયાદ ગામે રહેતા નરસિંહભાઈ લાલજીભાઈ યાદવ તથા તેની પત્ની મધુબેન, પુત્ર તથા પુત્રવધુ ગોરધનભાઈ અને મમતાબેન ગોરધનભાઈ જમવા બેઠા હતા. નરસિંહભાઈના પરિવારને ભોજન લીધા બાદ ફૂડ પોઈઝન થતા તમામને સારવાર માટે ભાવનગર બપોરે 12 થી 1 ના સમય દરમિયાન ખાવામાં કંઈક ઝેરી પદાર્થ આવવાથી એની તબિયત બગડતા એ લોકોને પ્રાથમિક વલ્લભીપુર સરકારી હોસ્પિટલ સારવાર લીધા પછી આજે સાંજે 7:30 વાગે ગંભીર હાલતે મધુબેન નરસિંહભાઈ યાદવ, નરસિંહભાઈ લાલજીભાઈ યાદવ, ગોરધનભાઈ નરસિંહભાઈ અને મમતાબેન ગોરધનભાઈને સારવાર માટે મારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. તેમાં મધુબેન નરસિંહભાઈ યાદવ, જેમની ઉંમર 58 વર્ષ, તેમને કૃત્રિમ શ્વાસનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એમની હાલત ગંભીર ગણાય. બાકીના 3 સભ્યોની આરોગ્યની પરિસ્થિતિ સુધારા ઉપર છે. લેબોરેટરી રિપોર્ટ પ્રમાણે અને મારા પ્રાથમિક નિદાન અનુસંધાને આ એક જ પરિવારના 4 સભ્યોને જે ઝેરી અસર થઈ છે એની અંદર સાઇડ તત્વ માલુમ પડ્યું હોય એવું હાલના તબક્કે પ્રાથમિક આપણે કહી શકાય. અમારી હોસ્પિટલની સક્ષમ ટીમ આવી ઇમરજન્સી પરિસ્થિતિમાં સખત મહેનત કરીને પરિવારના તમામ સભ્યોને અમે ચોક્કસ બચાવી લઈશું એવી અમને વિશ્વાસ છે. આ પરિવાર સભ્યોની અંદર જે ઝેરી અસર થઈ છે, કયા કારણે થઈ એ તમામ વસ્તુ પોલીસ તપાસને આધીન છે. આગળ સારવાર 4 થી 5 દિવસની અંદર તમામ સભ્યો આરોગ્યની દ્રષ્ટિએ સારા થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ. નામ બોલ, તો નામ બોલ. નામ બોલો તો બોલા. જંગ નોંધ કરી વધુ તપાસ માટે કાગળો વલ્લભીપુર પોલીસને મોકલી આપ્યા છે.